કાંકરેજ તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો સરકાર સામે આંદોલન પર ઉતર્યા. કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ સંદર્ભે માંગ કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતના સસ્તા અનાજની 17,000 દુકાનોના વેપારીઓ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે. હવે ગુજરાતમાં પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓ થવાની છે ત્યારે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના 17,000 સસ્તા અનાજની દુકાનોના વેપારીઓ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે. ત્યારે કાંકરેજ FPS એસોસિએશન દ્વારા તમામ દુકાનદારોની સાથે રાખી કાંકરેજ મામલતદાર શ્રી ભરતભાઈ દરજીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ને હડતાલ પર ઉતરી ગુજરાતના એસોસિએશનને પૂરું સમર્થન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 22/8/2023 રોજ સરકારે વેપારીઓની વ્યાજબી માંગણીઓની માંગો માટે હકારાત્મક વલણ અપનાવતા વેપારીઓએ આંદોલન સમેટી લીધું હતું કે વેપારીઓની માંગો થોડા સમયમાં પૂર્ણ કરવામાં આવશે, પરંતુ એક વર્ષ થવા છતાં આ માંગ પૂર્ણ ન થતાં સસ્તા અનાજની દુકાનોના સંચાલકો સરકાર સામે ફરીથી સત્તાનો ઉપયોગ કરી વેપારીઓ મેદાને ઉતર્યા છે. જ્યાં સુધી સમગ્ર ગુજરાતના 17,000 દુકાનદારો વિવિધ માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ઓક્ટોબર મહિનાનું ચલણ ભરપાઈ નહીં થાય, તેમજ તમામ વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે, કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો સરકારની સંપૂર્ણ જવાબદારી રહેશે. બ્યુરો રિપોર્ટ, કરુણજી ઠાકુર, કાંકરેજ. ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન એન્ડ કેરોસિન લાયસન્સ હોલ્ડર આ બંને રાજ્ય એસોસિએશનના અનુસંધાન રાજ્ય એસોસિએશનના નીચે દુકાનદારને ગુજરાત રાજ્યના 17,000 દુકાનદારોને મિનિમમ 20,000 રૂપિયા કમિશન મળવા પાત્રની અંદર જે 97% વિતરણનો જે મુદ્દો છે એ મુદ્દાને અનુસંધાને અયોગ્ય નિર્ણય સરકારે લઈ અને દુકાનદારને 20,000 રૂપિયા કમિશન મળતું નથી આ મુદ્દો સદંતર રૂપે નાબૂદ કરવામાં આવે એ અનુસંધાને રાજ્યના બંને એસોસિએશનના નીચે અમારો કાંકરેજ તાલુકો સમર્થન કરે છે. જ્યાં સુધી અમારી માગણીઓને સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી કાંકરેજ તાલુકાનો કોઈ પણ દુકાનદાર ચલણ જનરેટ નહીં કરે, પૈસા નહીં ભરે કે વિતરણ વ્યવસ્થાની તમામ કામગીરીથી અળગા રહેશે. અને આ તહેવારોના સમયે જો કંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થશે અને લાભાર્થીઓ માલથી વંચિત રહેશે તો તેની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે. 97% વિતરણના મુદ્દા બાબતે જોઈએ તો આપણને એમ થાય અત્યારે સરકારે પણ નવા ધારણ ધોરણ મુજબ 400-783 રૂપિયા મજૂરી વેતન નક્કી કરેલું છે. એમ જોઈએ તો એક મજૂરને સામાન્ય મજૂરને પણ 25,000 રૂપિયા વેતન મળતું હોય છે તો દુકાનદારને 20,000 રૂપિયા આપવામાં પણ સરકાર ગલ્લા તલ્લા કરતી હોય છે અને એ પણ શરતોને આધીન દુકાનદાર સરકારની જે જનકલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓને લાભાર્થીઓ સુધી પૂરી પહોંચાડવા માટે દુકાનદાર એ એક અંતિમ અને મહત્ત્વની કડી છે અને આ દુકાનદાર જો પોષણક્ષમ ના હોય તો એ સરકારની જવાબદારી બને છે, સરકારની ગેરરીતિ કહેવાય. એટલે દુકાનદાર પોષણક્ષમ બને એના માટે કરીને અમે દુકાનદારો અમારા આંદોલનને સમર્થન કરીએ છીએ.